Good morning students. અગાઉના વિડિયોમાં આપણે સંધિના નિયમ, સંધિ એટલે શું અને સંધિના બે પ્રકાર અને સંધિમાં સ્વર સંધિ એટલે શું અને વ્યંજન સંધિ એટલે શું એની માહિતી મેળવી હતી. એમાં સ્વર સંધિના કેટલાક નિયમો આપણે જોયા હતા. તો આજે આપણે હવે બીજા વ્યંજન સંધિના નિયમો જોઈશું. છેલ્લે આપણે એક નિયમ બાકી રહી ગયો હતો સ્વર સંધિનો, એ આજે જોઈ લઈએ. કે ઉ કે ઉ પછી એના સિવાયનો કોઈ પણ સ્વર આવે તો કે ઉ સિવાય ઉ પછી એના સિવાયનો કોઈ પણ સ્વર આવે તો ઉ કે ઉનો વ થાય. ઉ કે ઉનો વ થાય. ગયો વખતે આપણે જે નિયમ જોયો હતો એની અંદર શું હતું કે ઈ દીર્ઘ ઈ કે હસ્વ ઈ પછી એના સિવાયનો કોઈ પણ સ્વર આવે તો ઈનો શું થશે, ય થશે, અને એના પછીનો જે સ્વર છે એ એમાં ભળી જશે. જ્યારે આજે શું છે કે ઉ કે ઉ પછી જો કોઈ સ્વર આવે તો એનું શું થશે, વ થશે, અને વ થાય અને પાછળનો સ્વર એમાં ભળી જાય. પાછળનો સ્વર એમાં ભળી જાય. ઉદાહરણ જોઈએ કે હેત પ્લસ આભાસ. હેતુ પ્લસ આભાસ. બીજું ઉદાહરણ અનુ પ્લસ ઈ. અનુ પ્લસ ઈ. ત્રીજું ઉદાહરણ અનુ પ્લસ એશના. અને ચોથું ઉદાહરણ શું, પ્લસ આગળ. તો અહીંયા જુઓ, અહીંયા ઉ છે, અહીંયા ઈ છે, એટલે કે એના સિવાય. તો અહીંયા ઉ છે અને આ છે, તો આ બંનેનું શું થઈ જશે, વ થઈ જશે. એ સ્વર એમાં ભળી જશે કે અહીંયા આ એમાં ભળી જશે. તો હેત્વાભાસ. ખ્યાલ આવ્યું? અહીંયા ઉ હતો, એ અને આ મળીને વ થઈ ગયું, અને આ જે સ્વર હતો એ વમાં ભળી ગયું એટલે હેત્વાભાસ. એ જ પ્રમાણે અનુ પ્લસ ઈ તો અન્વી. અહીંયા ઈ છે એટલે અહીંયા ઈ ભળી ગયું, અન્વી તો બરાબર. પછી અનુ પ્લસ એષણા તો અહીંયા અન્વેષણા. અહીંયા શું છે, એ છે. આ બંનેનું તો વ થવાનું છે એટલે અન્વેષણા. અન્વેષણ, સોરી, અન્વેષણ. અને ત્યાર પછી શું પ્લસ આગત, તો અહીંયા હું છે અને અહીંયા સ્વાગત. ખ્યાલ આવી ગયો? અહીંયા જે જે શબ્દો આપેલા છે અહીંયા તો 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 અડધો થઈ ગયો, પછી ઉ અને આ મળીને વ થઈ ગયો, અને આ છે એમાં ભળી ગયો. એ જ રીતે અહીંયા ન અડધો થઈ ગયો, ઉ અને ઈનો વ થઈ ગયો, અને ઈ છે એમાં ભળી ગયો. ત્યાર પછી ઉ છે અહીંયા અને એ છે, તો આ ન અડધો થઈ ગયો. અહીંયા ઉ છે અને અ છે એનો વ થઈ ગયો, અને એના ઉપર આવી ગયો એ. એ જ પ્રમાણે અહીંયા ઉ છે, અહીંયા આ છે, તો અહીંયા સ અડધો થઈ ગયો આપણો. પેલા ઈ ઉ અને આનો વ થઈ ગયો, અને આ જે સ્વ છે આમાં ભળી ગયો. આ પ્રમાણે ઉ કે ઉ પછી જ્યારે બીજો કોઈ સ્વર આવતો હોય તો એનો વ થાય, અને ઈ કે ઈ પછી કોઈ બીજો સ્વર આવતો હોય તો એનો ય થાય, અને એના પછીનો જે સ્વર છે એ એમાં શું થાય છે, ભળી જાય છે. તો આ પ્રમાણે સ્વર સંધિના નિયમ હતા. હવે આપણે જોઈશું વ્યંજન સંધિના નિયમ. તો વ્યંજન સંધિ કોને કહેવાય, મેં અગાઉના વિડીયોમાં તમને સમજાવ્યું હતું કે
व्यंजन व्यंजन थी जोड़ाय, व्यंजन व्यंजन थी जोड़ाय के व्यंजन स्वर थी जोड़ाय त्यारे व्यंजन संधि बने छे। आमां आमां शुं थतुं हतुं स्वर संधि नी अंदर के स्वर स्वर थी जोड़ायतो हतो, स्वर स्वर थी जोड़ायतो हतो त्यारे स्वर संधि बनती हती। हवे व्यंजन व्यंजन थी जोड़ाय अथवा व्यंजन स्वर थी जोड़ाय तो व्यंजन संधि बने। दाखला तरीके आपणे उदाहरण जोईए। नियम नंबर एक मां त नो द करवो, तनो द थाय। जगत प्लस ईस्ट, अनुनासिक सिवायना व्यंजन पछी, अनुनासिक सिवायना व्यंजन पछी स्वर के घोष व्यंजन आवे तो पहला व्यंजन की जगह तेनो वर्ण त्रीजो व्यंजन आवे। बराबर, पहलो नियम एनो छे અનુનાસિક વ્યંજન એટલે શું, એ તો તમને બધાને ખ્યાલ છે, સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વ્યંજન આવે તો पहला व्यंजन की जगह पहला व्यंजन की जगह तेना वर्णनो त्रीजो व्यंजन आवे। હવે અહીંયા તમારે ત્રીજો વ્યંજન ચોથો વ્યંજન એ બધું સમજવા માટે શું કરવું પડે, જે આપણે મૂળાક્ષરો હતા વ્યંજનોના એની અંદર આપણે શું કર્યું હતું, ક વર્ગ ખ વર્ગ ઘ વર્ગ એ પ્રમાણે વહેંચાયેલા છે, તો એ તમને ધ્યાનમાં હોય તો અહીંયા તમને આ નિયમ સમજવા શું પડે, સરળ પડે। દાખલા તરીકે જુઓ, અહીંયા આપણે લખીએ ક વર્ગની અંદર ક ખ ગ અ અને અંગ, પછી ચ વર્ગની અંદર ચ છ જ જ અને અંજ, પછી ટ તો ટ ઠ ડ ડ અને અણ, પછી ત વર્ગની અંદર ત થ ડ ડ અને ન, ખ વર્ગની અંદર ખ ખ ખ ઘ અને ન। આપણે આ રીતે વ્યંજનના જે વર્ગ છે એ વર્ગ શું કર્યા, લખી દીધા, એટલે આપણને નિયમ સમજવામાં સરળતા રહે। દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, અહીંયા જગત પ્લસ ઈસ, અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો પહેલા વ્યંજનની જગ્યાએ તેના વર્ણનો ત્રીજો, એટલે પહેલો વ્યંજન કયો છે ત, તો અહીંયા ત પછીનો ત્રીજો કયો આવ્યો, છ અને દ, તો અહીંયા શું થઈ જશે, તનો દ થઈ જશે, તનો દ થઈ જશે। અહીંયા આ વ્યંજન પછી અહીંયા શું આવ્યો, સ્વર આવ્યો, વ્યંજન પછી સ્વર આવે કે વ્યંજન પછી વ્યંજન આવે કોઈ પણ, તો બંનેમાં સ્વર સંધિ જ થાય છે, સોરી વ્યંજન સંધિ જ થાય, તો અહીંયા વ્યંજન પછી સ્વર આવે તો સ્વરના ત્રીજા નંબરનો એટલે કે આના પછી બીજો અને ત્રીજા નંબરનો અક્ષર ત્યાં થઈ જશે, તો જ્યારે આપણે સંધિ જોડીશું ત્યારે જગદીશ થઈ જશે। બરાબર, આ તની જગ્યાએ અહીંયા શું થઈ ગયો, દ થઈ ગયો। આ અનુનાસિક વ્યંજન નથી, અનુનાસિક વ્યંજનો કયા છે, આ રહે અંગ અંજ અણ ન અને મ, આટલા અનુનાસિક વ્યંજનો છે, અનુનાસિક। બરાબર, એટલે અનુનાસિક સિવાયનો કોઈ પણ સ્વર કે ઘોષ વ્યંજન હોય તો એમ કહે છે, કોઈ પણ અનુનાસિક સિવાયનો કોઈ પણ સ્વર કે વ્યંજન હોય ત્યારે ત્રીજા નંબરનો તનો શું થઈ જાય, દ થઈ જાય છે। એ જ પ્રમાણે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો દીક પ્લસ અંત,
teeth plus anta. तो कर्मा त्रिज्या क्रम नो जुए लो यार को पची को ने को तो दिगंत कौनो शुद्ध जैसे गो दिगंत क्या लाभ गयो के है ना पची ना त्रिज्या क्रम नो जे व्यंजन हुआ है ये यार मुकाय चल नियम नंबर बे अनुनासिक सिवाय ना व्यंजन पची अनुनासिक आवे तो व्यंजन ना स्थाने ते ना वर्णनो अनुनासिक अज आवे अनुनासिक सिवायना व्यंजन पची अनुनासिक सिवायना व्यंजन पची अनुनासिक आवे तो अनुनासिक आवे तो ते व्यंजन ना स्थाने आवे तो ते व्यंजन ना स्थाने ते व्यंजन ना स्थाने वर्णनो स्थाने तेना वर्णनो अनुनासिक ज आवे अनुनासिक ज आवे अनुनासिक सिवायना व्यंजन पची अनुनासिक आवे तो ते व्यंजनना स्थाने तेना वर्णनो अनुनासिक ज आवे उदाहरण જોઈએ એટલે ખ્યાલ આવશે તમને સત પ્લસ માન સત પ્લસ માન તો તેના વર્ણનો અનુનાસિક કયો થાય તો અહીંયા આવે અનુનાસિક સિવાયનો આ ત છે બરાબર એના પછી અનુનાસિક વ્યંજન આવે મ અનુનાસિક વ્યંજન છે તો અનુનાસિક સિવાય પછી જો અનુનાસિક આવે તો આનો જે વર્ગ છે એ વર્ગનો અનુનાસિક બને તો આનો અનુનાસિક આ વર્ગનો અનુનાસિક શું છે ન છે ત વર્ગનો અનુનાસિક વર્ણ કયો છે ન તો અહીંયા શું બની જશે તનો ન બની જશે સન્માન ખ્યાલ આવી ગયો નિયમ શું છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી તો આ તો અનુનાસિક નથી એના પછી અનુનાસિક વ્યંજન આવે મ શું આવ્યો અનુનાસિક વ્યંજન આવ્યો હવે મ અનુનાસિક વ્યંજન આવ્યો એટલે હવે ત વર્ગનું જે અનુનાસિક વ્યંજન છે એ વ્યંજન નિયમ બની જશે તો ત વર્ગનો અનુનાસિક વ્યંજન શું છે ન છે પ વર્ગનો અનુનાસિક વ્યંજન શું છે મ છે ટ વર્ગનો અનુનાસિક વ્યંજન અણ છે ચ વર્ગનો અનુનાસિક વ્યંજન અંજ છે અને ક વર્ગનો અનુનાસિક વ્યંજન અંગ છે તો અનુનાસિક વ્યંજન અહીંયા ટ વર્ગનો ન હોવાથી જ્યારે સંધિ જોડીએ ત્યારે બની ગયું સન્માન બરાબર આગળનો નિયમ છે અનુનાસિક સિવાયના વ્યંજન પછી व्यंजन पची अघोष व्यंजन आवे अघोष व्यंजन आवे अनुनासिक सिवायना व्यंजन पची अघोष व्यंजन आवे तो आगला व्यंजन ने बदले आगला व्यंजन ने बदले तेना वर्णनो पहलो व्यंजन आवे तेना वर्णनो पहलो व्यंजन आवे छे अनुनासिक सिवायना व्यंजन पछी अघोष व्यंजन आवे तो आगला व्यंजन ने बदले तेना वर्णनो पहलो व्यंजन आवे एमा उदाहरण જોઈએ આપણે ઉદ પ્લસ પન
પ્લસ 55 અનુનાસિક સિવાયના વ્યંજન તો અનુનાસિક સિવાયનો વ્યંજન છે અગોસ વ્યંજન આવે તો ક અગોસ વ્યંજન આવે તો તેના વર્ણનો આગલો તેના વર્ણનો આગલો આગલા વ્યંજનને બદલે તેના વર્ણનો પહેલો વ્યંજન આવે તો ઉત્પન્ન આગલો વ્યંજન કયો છે તો પ પહેલા આગળનો વ્યંજન ત છે તો ઉત્પન્ન થઈ જશે એનો બરાબર આગળનો જે વર્ણ છે એટલે કે આગળનો જે વર્ણ છે તો પ પહેલા ત છે અને ત વર્ગનો પહેલો વર્ણ શું છે ત જ છે એટલે ત્યાં અહીંયા ઉત્પન્ન તો એનો શું થઈ જશે ત થઈ જશે અહીંયા ધ ધ છે તો ધ નો પહેલો વર્ણ કયો છે ત ખ્યાલ આવી ગયો અહીંયા આપણે શું કહ્યું કે અનુનાસિક સિવાયનો અહીંયા ધ આવેલો છે અગોસ વ્યંજન પ છે તો આગલા વ્યંજનને બદલે એટલે કે પના આગલા વ્યંજનને બદલે અહીંયા જે ધ આવેલો છે એનો પહેલો વ્યંજન એટલે કે ધ વર્ગમાં આવતો પહેલો વ્યંજન કયો છે ત આ ધ વર્ગ આખો છે એની અંદર આવતો પહેલો વ્યંજન ત છે તો અહીંયા શું બની જશે એનો ત બની જશે એટલે ધનો ત થઈ જશે અને ઉત્પન્ન શબ્દ બની જશે ત્યાર પછી આગળનો નિયમ છે દ પછી ચ આવે દ પછી ચ અને ન પછી જ આવે તો દ પછી ચ અને ત પછી જ દ પછી ચ અને ત પછી જ આવે તો ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે વ્યંજન ક્રમ પ્રમાણે દ પછી ચ અને ત પછી જ આવે તો ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે આવે છે ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે આવે છે ઉદાહરણ જોઈએ આપણે તો ઉદ પ્લસ ચાર ઉદ પ્લસ ચાર તો અહીંયા આપણે શું કહ્યું દ પછી શું આવે છ તો દ પછી ચ આવે બીજું ઉદાહરણ છે ત પછી જ આવે તો એની અંદર સત સત પ્લસ જન અહીંયા દ પછી ચ આવે અને ત પછી અહીંયા જ આવે તો ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે હવે ચ વર્ગનો વ્યંજન ક્રમ કયો છે જુઓ તમે તો ચ છ જ જ ને અંજ બરાબર તો અહીંયા ચ વર્ગના ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે આવે છે તો ઉચ્ચાર અને અહીંયા સજ્જન તો અહીંયા ચ ઉચ્ચાર અને અહીંયા સજ્જન એના એ જ ડબલ શું એના એ જ અક્ષર શું થશે બેવડાશે અહીંયા દ પછી ચ આવ્યો તો ત્યાં ચ જ વર્ગના વ્યંજનમાં ઉચ્ચાર બેવડાયો બરાબર અહીંયા સત પ્લસ જન તો જ વર્ગના જે વ્યંજન છે એમાં જ શું થયો બેવડાયો તો અહીંયા ઉદ પછી સોરી દ પછી ચ અને જ પછી જ આવે તો ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે જ આવે છે એટલે એના એ જ શબ્દ બેવડાય છે ત્યાર પછી આગળનો નિયમ છે સ પછી ચ વર્ગનો વ્યંજન આવે તો સ પછી ચ વર્ગનો
નો શો થાય ઉદાહરણ જોવો નિષ્પ્લસચિત બરાબર અહીંયા સ પછી ચ આવે તો શ નો શ થાય તો અહીંયા નિશ્ચિત થશે હવે આમાં જુઓ આમાં શું બળેલું છે શરણાઈનો શ બળેલો છે શ પ્લસ અ શ બરાબર એટલે અહીંયા એનો આ સનો શું થઈ ગયો આ શ થઈ ગયો ને એમાં ચ પાછો વળી ગયો એ જ પ્રમાણે છ પછી છ આવે તો તેનો શરણાઈનો શ થાય સસલાના સ પછી છ આવે તો એનો શરણાઈનો શ થાય ત્યાર પછી ત અને ટ ત અને ટ વર્ગના વ્યંજનો ભેગા આવે તો વર્ગના વ્યંજનો ભેગા આવે તો ટ ત અને ટ વર્ગના વ્યંજનો ભેગા આવે તો ટ વર્ગના વ્યંજનો અનુક્રમે ટ વર્ગના વ્યંજનો અનુક્રમે ટ વર્ગના વ્યંજનોમાં રૂપાંતર પામે છે ઉદાહરણ જોઈએ આપણે તો ઉદ પ્લસ ડયન ટ અને ટ વર્ગના વ્યંજનો ભેગા આવે તો ટ વર્ગના વ્યંજનો અનુક્રમે ટ ના વ્યંજનોમાં રૂપાંતર પામે છે તો દાખલા તરીકે ઉદ પ્લસ ડયન બરાબર ટ વર્ગનો વ્યંજન દ આવે ટ વર્ગનો વ્યંજન દ આવે તો શું થશે આ જે છે એ બેવડાશે ઉડ્ડયન ડ શું થશે બેવડાશે ટ વર્ગનો વ્યંજન ટ વર્ગના વ્યંજનો ભેગા આવે તો ટ વર્ગના વ્યંજનો અનુક્રમે ટ વર્ગના વ્યંજનોમાં રૂપાંતર પામે છે એટલે ટ વર્ગના વ્યંજનમાં ડ છે ટ વર્ગમાં ડ છે એટલે ત્યાં શું થશે રૂપાંતર પામશે આરો એ ટ વર્ગમાં ટ વર્ગમાંથી ટ વર્ગમાં રૂપાંતર પામશે એરો એટલે ત્યાં ડયન તો ટ વર્ગમાં કયો છે ડ તો એનું અહીંયા ઉડ ઉડ્ડયન બરાબર અહીંયા આવે ટ વર્ગનું વ્યંજન ટ વર્ગનું વ્યંજન અહીંયા ડ છે એ અહીંયા આવ્યું તો એના પછી ટ વર્ગનું જે વ્યંજન છે એટલે કે ટ વર્ગનું વ્યંજન ડ અહીંયા શું થઈ જશે રૂપાંતર પામે છે એટલે આ ડ પણ ટ વર્ગના વ્યંજનમાં રૂપાંતર પામે એટલે એક ડની જગ્યાએ બે ડ થયા એટલે શબ્દ બન્યો આપણો ઉડ્ડયન બરાબર ત્યાર પછી ટ વર્ગના વ્યંજન પછી લ આવે તો ટ વર્ગના વ્યંજન પછી લ આવે તો તે વ્યંજનને બદલે લ થાય છે તે વ્યંજનને બદલે લ થાય છે દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ ઉદાહરણ ઉદ પ્લસ લાસ ઉદ પ્લસ લાસ તો અહીંયા ટ વર્ગના વ્યંજન પછી ટ વર્ગના વ્યંજન પછી લ આવે તો ટ વર્ગનું વ્યંજન કયો છે દ છે એના પછી અહીંયા શું આવ્યું લ આવ્યું તો તે વ્યંજનને બદલે લ થાય છે તો આના બદલે પાછું લ થઈ જશે તો અહીંયા
આના બદલે લ થઈ ગયો અને અહીંયા તો છે જ ઉલ્લાસ બરાબર આપણી સંધિ શું થશે ઉલ્લાસ ત્યાર પછી આગળનો નિયમ છે આટલું લખી લો તમે અનુનાસી સિવાયના વર્ણ પછી અનુનાસી સિવાયના વર્ણ પછી શ આવે અનુનાસિક સિવાયના વર્ણ પછી શ આવે તો તેનું શ થાય અને શનો છ થાય છ થાય છે ઉદાહરણ જોઈએ આપણે ઉદ પ્લસ ઉદ પ્લસ છવાસ તો અનુનાસિક સિવાયના વર્ણ પછી અનુનાસિક સિવાયનો વર્ણ છે અનુનાસિક સિવાયના વર્ણ પછી શ આવે તો તેનો શ થાય અને શનો છ થાય છે અનુનાસિક સિવાયના વર્ણ પછી શ આવે તો તેનો શ થાય જો પછી છ આવે તો જ થાય ઉચ્છવાસ ઉચ્છવા ઉચ્છવાસ અનુનાસિક વ્યંજન પછી છ આવે તો છ થાય અને પછી એનો છત્રીનો છ શનો છત્રીનો છ થાય તો ઉચ્છવાસ બરાબર છ આવે તો અનુનાસિક વ્યંજન પછી છ આવે તો એનો છત્રીનો છ થાય જ્યારે આપણે જોડીએ ત્યારે છનો શું થઈ ગયો અહીંયા છ થઈ ગયો તો અનુનાસિક વ્યંજન પછી છ આવે તો તેનો છ થાય ત્યાર પછી આગળ અનુનાસિક સિવાયના છેલ્લે આવેલા મ પછી વ્યંજન આવે તો મને બદલે અનુસ્વાર વપરાય છેલ્લે આવેલા મ પછી છેલ્લે આવેલા મ પછી વ્યંજન આવે મને બદલે અનુસ્વાર વપરાય મને બદલે અનુસ્વાર અનુસ્વાર વપરાય ઉદાહરણ છેલ્લે આવેલા મ પછી વ્યંજન આવે તો મને બદલે અનુસ્વાર વપરાય બરાબર એ સિવાય છેલ્લે જ્યારે વ્યંજન આવતો હોય છેલ્લે આવેલા મ પછી વ્યંજન આવે તો
તો મને બદલે અનુસ્વાર વ પ્રયત્ર આપણે મ લખતા નથી સ્વયં તો યમાં મ લખતા નથી પણ શું કરીએ છીએ ઉપર અનુસ્વાર મૂકીએ છીએ એટલે છેલ્લે આવેલા મ પછી જો વ્યંજન આવતું હોય તો અનુસ્વાર મૂકાય છે પછી અનુનાસિક સિવાયના વ્યંજન પછી હ આવ્યો હોય તો હને બદલે તેની આગળ આવેલા વ્યંજન અને વર્ગનો ચોથો અક્ષર આવે અનુનાસિક સિવાયના વ્યંજન પછી હો આવ્યો હોય તો હોને બદલે તેની આગળ આવેલા વ્યંજન અને વર્ગનો ચોથો અક્ષર આવે દાખલા તરીકે પદ પ્લસ હતી પદ પ્લસ હતી આની અંદર આપણે ઉદાહરણ લખવું હોય તો ભૂલી ગયા છે લખી દઈએ સમ પ્લસ વાદ સમ પ્લસ વાદ બરાબર સંવાદ બરાબર મને બદલે આપણે અહીંયા શું કર્યું અનુસ્વાર ત્યાર પછી પદ પ્લસ હતી તો અનુનાસિક સિવાયના વ્યંજન પછી હ આવ્યો અનુનાસિક સિવાયના વ્યંજન પછી હ આવ્યો તો હને બદલે તેની આગળ આવેલા વ્યંજન અને વર્ગનો એટલે કે દ વ્યંજનના વર્ગનો દ વ્યંજનના વર્ગનો ચોથો અક્ષર આવે દ વ્યંજનના વર્ગનો પહેલો બીજો ત્રીજો ને ચોથો દ આવશે બરાબર તો અહીંયા આપણે શું લખીશું પદ્ધતિ પદ્ધતિ ખ્યાલ આવી ગયો કે અહીંયા અનુનાસિક સિવાયનો વ્યંજન દ છે એમાં એના પછી આવ્યો હ તો હની પહેલાનું જે વ્યંજન છે એનો ચોથો અક્ષર એ વર્ગનો પહેલો બીજો ત્રીજો અને ચોથો અક્ષર અહીંયા બને તો ત્યાં શું બની ગયું ધનો ધ બનાવી દીધો આપણે પદ્ધતિ ઘનો શું બનાવી દીધો ધ બનાવી દીધો આ પ્રમાણે વ્યંજન સંધિના નિયમો આપણે અહીંયા જોયા તો એમાં તમારે આ કોઠાને જો આવડતો હશે ને તો બરાબર આ નિયમો તમને સમજાશે એટલે આ રીતે તમારે શું કરવાનું છે આ નિયમો તૈયાર કરશો તો સંધિ છોડો અને જોડોવાળા પ્રશ્નો તમે સરળતાથી લખી શકશો બીજા પાંચ પાંચ ઉદાહરણ પાંચ છોડો અને પાંચ જોડો એવા વ્યંજન સંધિના 10 ઉદાહરણ તમારે હોમવર્કમાં લખવાના બરાબર થેન્ક યુ